નેક્સ્ટ ટોપિક વિવર્તનની મદદથી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ આ બંનેમાં જે પ્રતિબિંબ રચાય છે એ સમજવા છે નવમાં ચેપ્ટરમાં કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે આ જ પ્રક્રિયાઓ આ જ ઉપકરણો સમજીયા હતા ત્યાં કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો હવે આ જ ઘટનાઓ સમજવા માટે આપણે વિવર્તનનો ઉપયોગ કરવાનો છે અને વિવર્તન વડે ઘટનાઓ સમજવા માટે રેલે નો નિયમ આવા એક નિયમની જરૂર પડશે રેલેનો નિયમ ટેક્સ્ટબુકમાં આપેલો નથી ગુજરાત બોર્ડની જૂની ટેક્સબુકમાં હતો આમાં નથી આપેલો સીધા એનો સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે અહીંયા પહેલા તો આ રેલેનો નિયમ છે એ પ્રોપર સમજીશું જેથી આગળ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ ખૂબ સરળતાથી પૂરું થાય રેલેનો નિયમ સમજી લીધો હોય એટલે ટેલિસ્કોપ અને પાઇક્રો માઇક્રોસ્કોપ બે પાંચ મિનિટમાં આપણે પૂર્ણ કરી શકીએ એટલે સૌથી અગત્યનો રેલેનો નિયમ છે ટેક્સ્ટબુકમાં ટેલિસ્કોપમાંય સમજાવ્યો છે માઇક્રોસ્કોપમાંય ફરીથી સમજાવ્યો છે એટલે મેં એનું સરળ સ્વરૂપ એ કર્યું કે ભાઈ વારંવાર સમજાવવાની બદલે મૂળ નિયમ એક વખત સમજી લઈએ તો આપણે સરળતાથી એ વસ્તુનું એનાલિસિસ કરી શકીએ તો નિયમ સમજવાની વાત કરીએ રેલેનો નિયમ શું કહે છે તો કે બેઝિક જયારે વિવર્તન રચાય ત્યારે પડદા પર આપણને જે ભાત જોવા મળે છે આવી કંઈક હોય છે સૌથી વચ્ચેના વિભાગમાં મધ્યસ્થ અધિકતમ રચાય અને એ સૌથી મોટું હશે એના પછી આ પ્રથમ અધિકતમ થશે અને વચ્ચેના છે એ પ્રથમ ન્યૂનતમ આ પ્રથમ અધિકતમ અને વિવર્તનમાં સલાકા જેમ મધ્યસ્થ થી દૂર જતી જશે ઉપર અને નીચે એમ પ્રકાશની તીવ્રતા ઘટતી જશે એટલે આ બંનેના કલર મધ્યસ્થ કરતા મેં આછા બતાવ્યા છે સેમ એના પછી ક્રમિક આવે તો એનાથી આછા થઈ જશે એના પછી આવે તો ક્રમિક એનાથી પણ આછા થઈ જશે ક્રમિક ન્યૂનતમ ને અધિકતમો આ રીતે રચાતા જાય છે હવે બહિર્ગોળ લેન્સ વડે જયારે આપણે કિરણોને કેન્દ્રિત કરીએ

એના પછી અધિકતમ બીજું પ્રથમ અધિકતમ એની વચ્ચેનો જે વિભાગ છે એટલે કે આ વિભાગ છે એ શું છે પ્રથમ ન્યૂનતમ અધિકતમ ન્યૂનતમ અધિકતમ ક્રમિક આવા વિસ્તારો ચાલે જો આની વાત કરું ને તો આ બીજો ન્યૂનતમ થાય તો આ જે છે એ થશે તો આપણે આ રીતે દર્શાવી શકીએ આ રીતે દર્શાવીએ તો આ શું થશે તો કે ત્રીજું ન્યૂનતમ થશે અને આ શું થશે ત્રીજું અધિકતમ પણ જેમ જેમ દૂર જતા જઈએ ને

તો કે વિવર્તન ભાતનું તો વિવર્તન ભાતમાં મનુષ્ય આંખ જયારે પ્રતિબિંબનું અવલોકન કરે ત્યારે મનુષ્ય આંખને સૌથી વધારે અને સારું શું દેખાય તો કે પ્રકાશની સારામાં સારી તીવ્રતા છે એ અધિકતમ જેટલા વિસ્તારમાં છે એટલે પ્રકાશની સારામાં સારી તીવ્રતા મધ્યસ્થ અધિકતમમાં હોય છે એટલે જ્યારે ક્યારે પણ અવલોકન કરે ત્યારે માત્ર મધ્યસ્થ અધિકતમ જ સ્પષ્ટ રીતે દેખાશે તો એમ થશે જેમાં એ સ્પષ્ટ દેખાય એવો જે પ્રતિબિ મધ્યસ્થ અધિકતમ નું છે જે વસ્તુ અહીંયા દેખાય છે એ જ વસ્તુ અહીંયા દેખાશે એ જ વસ્તુ અહીંયા દેખાશે પણ ક્રમશઃ ઈ આછા થતા જશે આ કોના જેવી વાત છે મોબાઈલની બ્રાઇટનેસ મેક્સિમમ હોય ને ત્યારે મધ્યસ્થ અધિકતમ હોય પછી એની બ્રાઇટનેસ તમે ઘટાડો તો ઓછું અધિકતમ થઈ જાય કોના જેવી વાત છે જો તમારે બોર્ડમાં જવું હોય તો આ જ વસ્તુ હું બતાવું અત્યારે બ્રાઇટનેસ છે એ મેક્સિમમ છે મેક્સિમમ છે તો હવે જવું આને ઘટાડો તમને સ્ક્રીનમાં અસર દેખાશે ઘટતી જાય તો પ્રોપર દેખાતું હોય એવી સ્થિતિ કઈ હોય તો કે મહત્તમની હોય એટલે આપણે મધ્યસ્થ અધિકતમ છે એ વિભાગને ધ્યાનમાં લઈએ છીએ આ વિભાગમાં પ્રતિબિંબો રચાય પણ વધારે સ્પષ્ટ મધ્યસ્થ અધિકતમ ચોખ્ખું દેખાતું એટલે માત્ર મધ્યસ્થ અધિકતમને ધ્યાનમાં લેશું અન્ય અધિકતમોની પ્રકાશની તીવ્રતા છે એ ઓછી હોવાથી એ સ્પષ્ટ જોઈ શકાય નહીં દેખાય પણ ચોખ્ખા દેખાય આછા એકદમ અંધારું હોય એવી સ્થિતિમાં દેખાય એટલે આપણા માટે અગત્યનું ફોકસ કરવાનો જે પાર્ટ છે એ પ્રતિબિંબનો મધ્યસ્થ અધિકતમનો વિભાગ જ છે જેના ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું તો હવે એ ઘટના સમજવા માટે અહીંયા મેં બે વસ્તુ અને એના માટે પ્રતિબિંબો લીધા છે આ બહિર્ગોળ લેન્સ છે વસ્તુ એક વડે રચાતા

પ્રોપર દેખાઈ શકે છે એટલે આપણે મધ્યસ્થ અધિકતમ જ જોવાનો છે તો આ વસ્તુ બે માટે મધ્યસ્થ અધિકતમ છે આ વસ્તુ એક માટે મધ્યસ્થ અધિકતમ છે તો થાશે શું તો કે બંનેના મધ્યસ્થ અધિકતમો અલગ અલગ સ્થાને છે ઉદાહરણ તરીકે અહીંયા હું કહું કે ભાઈ અહીંયા કોઈ મેં વસ્તુ મૂકે છે ને ચોરસ મૂકી છે અને અહીંયા વસ્તુ ગોળ મૂકી છે તો અહીંયા ગોળ મુક્યો હોય ને તો અહીંયા ગોળ દેખાશે અને ચોરસ વસ્તુ હોય તો અહીંયા શું દેખાશે ચોરસ બંને અલગ અલગ જગ્યાએ દેખાણા એટલે પ્રતિબિંબો સ્પષ્ટ અને અલગ દેખાય છે આ એક શક્ય ગોઠવણી થઈ એટલે મેં અહીંયા લખ્યું છે કે એની જે ગોઠવણી છે એનો કિસ્સો એક જ્યારે આપણે બે વસ્તુને ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ વડે જોઈએ છીએ ત્યારે એક વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાય છે બીજી વસ્તુનું પ્રતિબિંબ અહીં રચાય છે બેના મધ્યસ્થ અધિકતમ જ જોવાના છે એની અલગ અલગ છે એટલે બેયના પ્રતિબિંબ આપણને અલગ અલગ જગ્યાએ મળશે એટલે બંને વસ્તુ અલગ અલગ જ હતી અને પ્રતિબિંબોએ અલગ અલગ જ મળ્યા એટલે આપણા માટે અનુકૂળ પરિસ્થિતિ છે ચાલો નેક્સ્ટ હવે આના પછી આપણે કિસ્સા નંબર બે ઉપર આવીએ કિસ્સા નંબર બે ઉપર આવીએ એટલે કિસ્સા નંબર બે માં શું થાય છે તો કે આપણે આ વસ્તુની ગોઠવણી એવી રીતે કરી ધ્યાનથી જોજો શું થયું તો કે આ વસ્તુની ગોઠવણી એવી રીતે કરી કે બંનેના મધ્યસ્થ અધિકતમો છે આ વસ્તુ બે માટે લગભગ એને અડતું હોય એવું વસ્તુ એક માટે બે એકબીજાના સંપર્કમાં આવ્યા છે એકબીજાને ક્રોસ નથી કર્યા એકબીજાની નજીક આવી ગયા છે લગભગ એકબીજાને અડે એટલા નજીક આવી ગયા છે પણ અઈડા નથી હજી છૂટા છે તો શું થશે તો કે મધ્યસ્થ અધિકતમો છે છે હજી માઈનોર અલગ જોવા હોય તો ફરીથી અહીંયા જો વચ્ચે બને જગ્યા છે એટલે જુદા ચો છે જ એટલે પ્રતિબિંબ હજુ સ્પષ્ટ અને અલગ જ દેખાશે કારણ કે આપણે તો મધ્યસ્થ અધિકતમ જ જોવું છે એટલે મેં હમણાં વાત કરી તે મુજબ વસ્તુ એક ચોરસ મૂકી હોય

તો પ્રકાશનું કિરણ જે અહીંયા જાતું હતું એની બદલે હવે અહીંયા જાશે અને ત્યાં એનું ગોળાકાર પ્રતિબિંબ દેખાડે શું થયું બંનેના પ્રતિબિંબો એક જ જગ્યાએ મળ્યા ચોરસ મળ્યું ને ગોળે ત્યાં જ મળ્યું અર્થાત બે અલગ અલગ વસ્તુના પ્રતિબિંબો એક જ જગ્યાએ મળ્યા તો આપણને અહીંયા પ્રતિબિંબ ચોખ્ખું અથવા સ્પષ્ટ જોઈ શકાશે કે વસ્તુ એક આવી છે ને વસ્તુ બે આવી જ નહીં જોઈ શકાય

પણ નજીક એટલા આવી ગયા કે એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયા એકબીજાને ઢાંકવા માંડ્યા તો ત્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી આ ત્રણ જે મેં કિસ્સા કીધા ને એ રેલેનો નિયમ છે એટલે આના ઉપરથી આપણને ખબર પડી કે આ વસ્તુ એવી રીતે ગોઠવાયેલી હોવી જોઈએ અને આ લેન્સ એવો હોવો જોઈએ કે બંનેના મધ્યસ્થ દિકતમો એકબીજાને ક્રોસ કરવા જોઈએ નહીં સંપર્કમાં આવે અડે તો ચાલે પણ ક્રોસ કરી જાય તો નો ચાલે તો એના પરથી હવે આપણે નિયમ નિયમ બનાવીએ તો તો આપણે આવો કહી શકશું ક્યાં સુધી ચાલે કે શક્ય ગોઠવણી તરીકે આપણે ફાઇનલ શું કર્યું તો કે શક્ય ગોઠવણી તરીકે આપણે ફાઇનલ કર્યો કિસ્સો બીજો કિસ્સો બીજો છે એ શક્ય ગોઠવણી છે કિસ્સા બે ને આપણે શક્ય ગોઠવણી તરીકે લઈએ તો કઈ સ્થિતિ શક્ય બને તો કે જુઓ બે ના મધ્યસ્થ અધિકતમ એકબીજાને અઈડા ઢાંઈકા નથી નજીક ગમે તેટલા છૂટ પણ એટલું નજીક જવાનું કે એકબીજાને માંડે એટલે એકબીજાને અડે ત્યાં સુધી આલે હવે ધ્યાનથી જુઓ બંનેના મધ્યસ્થ અધિકતમો સહેજ અલગ સ્થાને હોવાથી સ્પષ્ટ અને અલગ પ્રતિબિંબ દેખાય છે એનાથી વધુ નજીક જો એનાથી વધુ નજીક ગયા તો સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાશે નહીં એટલા આ છેલ્લી સ્થિતિ આવી ગઈ નજીક આવવાની આટલા નજીક આવી શકે એનાથી આગળ જવાનું નહીં તો હવે આ જે છે એ મધ્યસ્થ અધિકતમ કોનું છે તો કે આકૃતિ પરથી જવું કોના માટે છે વસ્તુ બે માટે આ શું છે તો કે બે નું મધ્યસ્થ અધિકતમ છે હવે ધ્યાનથી જોજો એક જે છે એક એક માંથી આ એકનું મધ્યસ્થ અધિકતમ છે પણ આ પટ્ટો શું છે તો કે એકનું શું છે એકનું પ્રથમ ન્યૂનતમ છે એકનું શું છે પ્રથમ ન્યૂનતમ આજે સફેદ પટ્ટો છે અપ્રકાશિત વિભાગ છે તો આના પરથી રેલે નિયમ બનાવ્યો કે ભાઈ નજીક આવું હોય તો કેટલું આવવાનું તો કે રેલે એવું કીધું કે સ્પષ્ટ અને અલગ પ્રતિબિંબ જોવું હોય તો શું કીધું તો કે કોઈ પણ એકનું મધ્યસ્થ અધિકતમ એટલે અહીંયા આપણે વસ્તુ બે નું મધ્યસ્થ અધિકતમ લીધું નજીક આવી વસ્તુના પ્રથમ ન્યૂનતમ પર કે તેનાથી દૂર હોવું જોઈએ એના પર હોય તો ચાલે દૂર હોય તો ચાલે એટલે કિસ્સો એક ચાલે કિસ્સો બે ચાલે કિસ્સો ત્રણ એનાથી નજીક હોય તો ચાલે એટલે છેલ્લામાં છેલ્લી શક્ય ગોઠવણી દૂર ગમે તેટલા હોય નજીક 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 આટલા આવી શકે હવે આ એટલે એકબીજાના મધ્યસ્થ દેશે પ્રતિબિંબ આપણે અનુભવી શકશું નહીં અથવા જોઈ શકશું નહીં તો આ રેલેનો નિયમ રેલેની શરત હતી હવે એને સમીકરણમાં બદલવાનું છે કઈ રીતે સમીકરણમાં બદલશે એને આપણે જોઈએ તો અહીંયા થોડી મેં આકૃતિ મોટી કરી નાખી હવે ખરેખર શું થાય છે વિવર્તન ની ઘટના થાય છે ને તો વિવર્તન બેઝિક શરત મુજબ ચાલીએ તો વિવર્તન આપણે શું જોવાનું છે મધ્યસ્થ અધિકતમ જોવાનું છે એટલે હું અહીંયા લખું કે મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ નું સમીકરણ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ થિયરીમાં ફરી પાછી જઈ અને જોવાની છૂટ લેમડા છે એ તરંગ લંબાઈ છે અને સ્મોલ એ છે એ સ્લીટની પહોળાઈ છે એટલે આ જે હતી ને એ સ્લીટની પોળાઇ મૂળ સમકરણ માટે હતી હવે અહીંયા સ્લીટની પોળાઇની સંજ્ઞા આ થિયરી પૂરતી બદલાવું છું અને ટેક્સ્ટબુક મુજબ કરું છું એટલે જોજો હવે તો કે મધ્યસ્થ અધિક તમ જોવાનું છે એટલે આ જ સરદ મુજબ રેલેનું સૂત્ર આવ્યું અહીંયા આપણે સ્લીટ તરીકે કોણ આવી જાય છે બહિરગોળ લેન્સ તો બહિરગોળ લેન્સ એનો વ્યાસ છે કેપિટલ ડી છે વ્યાસ છે કેપિટલ ડી છે અને જો તમે વિવર્તનની મૂળ ઘટના સાથે આને સરખાવો ને તો આ શું થશે તો કે આ જે અંતર બતાવ્યું છે ને એ સ્લીટની પહોળાઈ થાય કારણ કે આ અરીસો છે સોરી લેન્સ છે એ સ્લીટ તરીકે વર્તે એટલે મુજબ એને આ સ્થિતિમાં એવું કર્યું છે કે લેન્સનો વ્યાસ છે કેપિટલ ગણીએ અને લેન્સની ત્રીજીયા સ્મોલ એ ગણીએ તો ટુ એ કારણ કે ત્રીજીયાનું બમણું એટલે વ્યાસ એટલે આ સમીકરણનું મોડિફિકેશન હવે શું થશે તો કે આ થિયરી પ્રમાણે લેમડાનું લેમડા જ રહ્યું પણ સ્લીટ ની પહોળાઈ જે મૂળ વ્યતિક વિવર્તન માં આપણે સ્મોલ એ કેતા એની બદલે અહીંયા સ્લીટ ની એટલે કે લેન્સ ની પહોળાઈ એને કેટલી કહી દીધી છે કેપિટલ ડી લેમડા બાય ડી અર્થાત અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો જેને આપણે થીટા કહીએ છીએ એને રેલે એ શું કીધું તો કે રેલે એ આલ્ફા મિનિમમ નામ આપ્યું મિનિમમ એટલા માટે ઓછામાં ઓછો એટલો ખૂણો હોવો જોઈએ એનાથી નજીક ન જાવો જોઈએ વધે તો ચાલે ઓછામાં ઓછો મિનિમમ નામ આપ્યું જેને આપણે કહેતા એ રેલે માટે આલ્ફા નામ જ બદલ્યું છે અર્થ નથી બદલ્યો તો સમીકરણ શું થાય તો કે સમીકરણ આવું થાય જો લીમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ હોય અને કેપિટલ ડી લેન્સ વ્યાસ હોય તો જો થીટા ની બદલે આલ્ફા મિનિમમ લેમડા ની બદલે લેમડા કેપિટલ ડી ની બદલે કેપિટલ ડી પ્રશ્ન થાય 1.22 ક્યાં થી આવ્યું તો કે જ્યારે રેલે પ્રાયોગિક રીતે આ ઘટના ચકાસતો તો ત્યારે એને પ્રાયોગિક પરિણામોમાં દરેક વખત એવું ધ્યાનમાં આવ્યું કે પરિણામ છે એ લેમડા અપોન ડી ગુણોત્તરના 1.22 ગણો હોય છે એટલે એને સમીકરણમાં એક પોઈન્ટ બાવીસ મૂક્યું કોના જેવી વાત છે તો કે ચેપ્ટર ટુ માં પારિમાણિક વિશ્લેષણમાં કેતા ને કે અચળાંક કે મૂકીએ તો ક્યાંથી ગોતવાનો તો કે પ્રયોગ ઉપરથી બાકીનું આપણે પારિમાણિક વિશ્લેષણ ઉપરથી શોધતા તો એ અચળાંક કે છે એ પારિમાણિક વિશ્લેષણ કર્યા બાદ પ્રયોગ દ્વારા મળ્યો એટલે આ જ સૂત્રથી થોડુંક સ્વરૂપ ફર્યું હવે એમાં હજી ટેક્સ્ટબુક મુજબ ધીમે ધીમે આ સૂત્રને ફેરવતા જઈએ એ છે એ લેન્સની ત્રીજીયા કહી દીધી છે

જેને આપણે થીટા કહેતા એને હવે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં ડેલ્ટા થીટા કહેશું એક જ અર્થ છે ખાલી સંજ્ઞાઓ બદલી છે તો આ થયું રેલેનું સમીકરણ રેલેનું સૂત્ર કે બે પ્રતિબિંબોને તમારે અલગ અને સ્પષ્ટ જોવા હોય તો એમની વચ્ચે આવું રીતે થતો ખૂણો એટલે કે આલ્ફા મિનિમમ એક પોઈન્ટ બાવીસ લેમડા પોન કેપિટલ ડી જેટલો હોવો જોઈએ અથવા પોઈન્ટ એકસઠ લેમડા પોન સ્મોલે જેટલો હોય તો જ પ્રતિબિંબ છે એ અલગ અને સ્પષ્ટ જોઈ શકાય થિયરી ભલે ટેક્સ્ટબુકમાં નથી આપણે કરી છે પણ તમારે ડે ટુ ડેમાં પણ કરવાની છે પ્રોપર રિવિઝન કરવાનું છે આ થિયરી પ્રોપર સમજાયેલી હશે તો કાલે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં હું સાબિતી ઉપર ફરીથી નહીં જાઉં સીધે સીધું આ સૂત્ર જ સમજાવીશ એટલે સમજેલું હશે તો સરળ રહેશે ચાલો આવજો થેન્ક યુ